परमात्मा प्रगट प्रभावी पुरुषादानीय भगवान पार्श्वनाथ त्रण दिवस अठम तप की आराधना नो आज मंगलमय त्रीजो दिवस। एक प्रश्न था कल्याणक बे छे तो दिवस त्रण केम रहे? कल्याणक तो त्रण दिवस में बे दिवस आवे ने जन्म अने तो त्रण दिवस शा माटे छठ करावो ने अठम शा माटे करावो? एक उपवास ओछो करावो? आज देखाय छो त्रीजो दिवस એટલે ઉપવાસ ને લીધે અસાતા છે કે આજે ભગવાન આપણને છોડીને દીક્ષાના માર્ગે જાય છે એની એની તકલીફ છે એનો દુઃખ છે? હે ગઈકાલે જાણે પ્રભુની સાથે સાથે આપણે હતા અને આજે પ્રભુ આપણને છોડીને જઈ રહ્યા છે, વેદના છે। અમે અંજન સલાકામાં જોઈએ આમ 7 દિવસ સુધી માહોલ એવો રંગે ચંગે, જન્મ કરતા લગ્નમાં વાજા વધારે વાગે અને એમાં પાછા રાજ્યાભિષેકનું હોય તો ઓર ડબલ જોરથી, પણ જ્યાં દીક્ષાનો માહોલ આવે આખા વાતાવરણમાં ગમગીની છવાય છે। આજે અહીંયા પણ એવું જ દેખાય છે, ગઈકાલનો ઉલ્લાસ ઉત્સાહ ઉમંગ કોઈ પ્રી પ્લાન નહોતું, બધું જ સહજ હતું, પણ કેટલું નોર્મલ કરતા પણ નેચરલ હતું। તો પ્રભુની આરાધના 3 દિવસ એટલા માટે છે। હું તમને પૂછું, મેરેજ કેટલા દિવસ હોય? શું નામ છે ભાઈનું? વિપુલભાઈ, દીકરાના મેરેજ કરાવ્યા ત્યારે મેરેજના દિવસ ઉત્સવ કેટલા દિવસનો હતો? 5-7। મેરેજ કેટલા દિવસ હોય? તો આગળના 4 દિવસ તેના માટે છે, એક માહોલ ક્રિએટ કરવા કે મેરેજ એટલે શિખર ઉપર આપણો આનંદ ચરમ સીમાએ જવો જોઈએ। ડીટો એ જ રીતના પ્રભુના કલ્યાણકને ઉલ્લાસથી મનાવવા માટે આગલા દિવસથી શું થવાનું હોય? ભાવિત થવાનું છે। પર્યુષણમાં આમ જોવા જાવ ને તો 8 દિવસમાં એક જ દિવસ મહત્વનો છે, કયો? સાવજે ટ્રસ્ટીઓ નથી બેઠા, એમ કે ભાદરવા સુધી એકમ મહાવીર જન્મ, લાખોની ઇન્કમ તો ત્યારે જ થવાની છે ને। સંવત્સરી એ મુખ્ય દિવસ શિખર છે, પણ એ શિખર સુધીનો આનંદ પામવા માટે આગળના 7 દિવસ આ સમજો ને શત્રુંજયની યાત્રા છે। તળેટીએ પહોંચ્યો એટલે દાદા મળી જાય, શું કરવું પડે? ચલું વચ્ચે શું આવે? કઈ કેટલું આવે ને, પદ્માવતીના દેરા આવે, તુક આવે, પછી ઉપર જાવ તો હિંગળાજનો વડો કેડે હાથ દઈને એ બધું પસાર કરો, પછી તમારે રામપોળ આવે, શાંતિના દાદાનો દરબાર આવે, એ ક્રોસ કરતા 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 છેલ્લે શું આવે? શિખર પર પહોંચવા માટે તળેટીથી શિખર સુધીની યાત્રા છે। પ્રત્યેક શ્રાવકનું જન્મ્યા ત્યારથી લક્ષ્ય એ જ હોવું જોઈએ, સસને હિ પ્યારા રે સંયમ। ભગવાનનો જન્મ અને બીજા દિવસે દીક્ષા, બીજા દિવસે એનો મતલબ એ નહીં સમજતા આજે જન્મ થયો ને કાલે દીક્ષા, આફ્ટર 30 યર્સ 30 વર્ષ પછી પ્રભુ પોષવદી 11 ના દિવસે ચારિત્ર જીવનનો સ્વીકાર કરે છે। ઘણા બધા ભગવાનમાં તમને એવું જોવા મળશે, આજે જન્મ કાલે દીક્ષા, કાલે ચંદ્રપ્રભ સ્વામીનું કલ્યાણ છે, પરમ દિવસે પણ ચંદ્રપ્રભ સ્વામીનું કલ્યાણ છે, કન્ટિન્યુઅસ। તો પ્રભુનો અઠમ એટલા માટે છે કે પ્રભુના કલ્યાણકથી આપણે ભાવિત થવાનું છે। પ્રભુનો અઠમ એટલા માટે છે, પ્રભુએ ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો ત્યારે કયું તપ કર્યો હતો? અઠમ। ભગવાન મલ્લિનાથ અને ભગવાન પાર્શ્વનાથ 300-300ની સાથે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે। એ ભગવાન કાશી વારાણસી નગરીમાંથી ચારિત્રના માર્ગે નીકળ્યા એ પહેલા
આપણે પ્રભુનો થોડોક સંસાર વાસ જોવો છે. પ્રત્યેક પરમાત્માના જીવનમાં ત્રણ ખંડ હોય છે. નંબર એક સમૃદ્ધિનો ખંડ, નંબર બે સાધનાનો ખંડ અને નંબર ત્રણ સિદ્ધિનો ખંડ. જન્મ્યા ત્યારથી દીક્ષા લે ત્યાં સુધીનો વૈભવ એ સમૃદ્ધિનો વૈભવ. દીક્ષા લીધા પછી ગોળ સાધના કરતા કરતા કૈવલ્ય જ્ઞાન સુધી પહોંચે એ સાધના વૈભવ છે. અને કૈવલ્ય જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાંથી મોક્ષમાં જાય ત્યાં સુધી કયો વૈભવ છે? સિદ્ધિનો વૈભવ.